नमस्कार विद्यार्थी मित्रों, श्री गणेश सायनामा, जय माताजी। आज आपणे आ वीडियोमां धोरण 8 मां विज्ञान विषयमां एकम 17 ताराओ अने सूर्यमंडळमां जोड आपणे आगळ वधीशुं। विद्यार्थी मित्रों, जोईशुं नवो मुद्दो 17.2 ताराओ ध स्टार्स। बीजा कया पदार्थो रात्रि आकाशमां तमे जुओ छो, तो आपणे एनी चर्चा करीशुं पान नंबर 220 पर। जो पान नंबर 20 पर ध्यानथी, तो આકાશમાં મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે। અંધારી રાત્રે મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો કે અંધારી રાત્રે, બરાબર, જ્યારે અંધાર હોય, રાત્રે અંધાર હોય છે, તો અંધારી રાત્રે મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો। શેનું અવલોકન કરવાનું છે? કે આકાશમાં મોટી સંખ્યામાં જે તારાઓ આવેલા છે તેનું આપણે ધ્યાનપૂર્વક અંધારી રાત્રેનું, દૂરના સ્થળેથી, કોઈ મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરીશું। શું બધા તારાઓ સમાન તેજસ્વી છે? શું બધા તારાઓ સમાન રંગ ધરાવે છે? હકીકતમાં કહીએ તો તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે। હકીકતમાં એટલે કે બરાબર વાસ્તવમાં તારાઓ જે આકાશમાં આપણને દેખાય છે એ તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે। સૂર્ય પણ એક તારો જ છે, બીજા બધા તારાઓ કરતાં તે શા માટે આટલો વિશાળ દેખાય છે? તમારી નજીક મૂકેલો ફૂટબોલ મોટો દેખાય કે તમારાથી 100 મીટર દૂર મૂકેલો ફૂટબોલ? તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા હોય છે, એટલે જ તારાઓ આપણને બિંદુવત દેખાય છે। હવે કેટલીક આપણે મહત્વની ચર્ચા કરીશું, આપણે પ્રકાશ વર્ષ શું છે એની આપણે ચર્ચા કરીશું। મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે સૂર્ય એ પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે। તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે, એટલે કે સૂર્ય એ પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે। કેટલો? સૂર્ય એ પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે। કેમ? કે આપણે આ સાચી હકીકત છે કે સૂર્ય એ પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે। તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે। કયો છે? તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે, જે પૃથ્વીથી 40 મિલિયન કરતાં પણ વધારે। અહીંયા જો તમે કેટલા બધા શૂન્ય છે, 1 2 3 4 5 6 7 8 10 11 12, 40 પછી 12 શૂન્ય છે, એટલે કે તમે જુઓ અહીંયા 150 મિલિયન કિલોમીટરની વાત કરી હતી રાતો, જો તમે અહીંયા કે તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે, અને જે આલ્ફા સેન્ટોરી પૃથ્વીથી 40 મિલિયન કરતાં પણ વધારે, કે અબજો સુધી પહોંચી જાય એટલો કિલોમીટર દૂર આવેલો છે। શું તમે આ અંતરને કિલોમીટર સરળતાથી વાંચી શક્યા? કેટલાક તારાઓ તો આનાથી પણ દૂર છે। આટલા મોટા અંતરને દર્શાવવા માટે બીજો એક એકમ પ્રકાશ વર્ષ વપરાય છે, જેને અંગ્રેજીમાં કહેવાય લાઇટ યર। તે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે। યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે 3 લાખ કિલોમીટર છે, એટલે સૂર્યના પૃથ્વીથી અંતરને 8 પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય। આલ્ફા સેન્ટોરીનું અંતર 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે, 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે। આલ્ફા સેન્ટોરીનું અંતર 4.3 પ્રકાશ વર્ષ જેટલું છે। હવે પહેલી કહે છે, જો પ્રકાશને તારાઓથી આપણા સુધી પહોંચતા વર્ષો લાગતા હોય તો મને આશ્ચર્ય થાય છે કે જ્યારે આપણે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણે ભૂતકાળમાં જોઈએ છીએ। આગળ જોઈશું। બુજો કહે છે, મારે જાણવું છે કે આપણે શા માટે તારાઓને દિવસે જોઈ શકતા નથી, શા માટે તે ફક્ત રાત્રે દ્રશ્યમાન થાય છે, તેની ચર્ચા આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો આગળના મુદ્દામાં। હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર તો હોય જ છે, જોકે તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે તે દેખાતા નથી। આકાશમાં લગભગ 2 કલાક કેટલાક અગ્રગણ્ય તારાઓ કે તારાઓના જૂથનું નિરીક્ષણ કરો। તમે શું નોંધ્યું? શું તમે તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર નોંધ્યો? તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે, જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આથમે છે। શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે? ચાલો શોધી કાઢીએ। તો પ્રવૃત્તિ 17.4 જોઈશું કે સ્થિર વસ્તુ આપણને આપણા પરિભ્રમણની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જણાય છે, એ આપણે અહીંયા સમજવાનું છે। બરાબર, શું સમજવાનું છે આપણે? કે સ્થિર વસ્તુઓ આપણને આપણા પરિભ્રમણની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જણાય છે, એ આપણે અહીંયા સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે દરેકને? ને આપણે એ આ પ્રવૃત્તિ પહેલાં આપણે કઈ પ્રવૃત્તિ શીખ્યા હતા? કે ચંદ્ર પૃથ્વીની આસપાસ એક પરિક્રમણ કરે છે, ત્યાં સુધીમાં પોતાની ધરી પર એક પરિભ્રમણ પૂરું કરે છે, ખ્યાલ આવ્યું દરેકને વિદ્યાર્થી મિત્રો? આપણે ચર્ચા કરીશું। એક મોટા ખંડની વચ્ચે ઊભો રહેવાનું છે તમારે, અને ગોળ ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરવાની છે। રૂમમાં રહેલી વસ્તુઓ કઈ દિશામાં ખસતી દેખાય છે, તમે તમારા ભ્રમણની વિરુદ્ધ દિશામાં ખસતી જોઈ? તો અહીંયા આપણે અહીંયા બરાબર જેમ જેમ પ્રવૃત્તિમાં આગળ વધીશું તેમ આપણે અહીંયા લખી શકાય કે રૂમની સ્થિર વસ્તુઓ આપણા પરિભ્રમણની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જણાય છે।
રોમની સ્થિર વસ્તુ આપણા પરિભ્રમણની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જણાય છે એ અવલોકન થયું તો નિર્ણય પર આપણે લખી શકાય નિર્ણયમાં લખી શકાય કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે તેથી તારાઓ અને અન્ય આકાશી પદાર્થો આપણને પૂર્વથી પશ્ચિમ દિશામાં ખસતા જણાય છે તો આ થઈ પ્રવૃત્તિ 17.4 વિદ્યાર્થી મિત્રો પહેલીને યાદ આવ્યું કે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે નજીકના વૃક્ષો તથા ઇમારતો પાછળની દિશામાં ખસતા જણાય છે જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતા હોય તો શું તેનો અર્થ એ થયો કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે અહીંયા બુજો કહે છે હવે મને સમજાયું કે શા માટે સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં અથમતો જણાય છે કારણ કે પૃથ્વી તેની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે ત્યારબાદ પહેલી કહે છે મારા દાદાએ મને કીધું કે આકાશમાં એક તારો એવો છે જે જરા પણ ખસતો નથી આવું કઈ રીતે શક્ય છે તેની ચર્ચા બરાબર એ માટેની પ્રવૃત્તિ આપણે પછીના વિડીયોમાં શીખીશું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રવૃત્તિ 17.4 જે શીખ્યા કે સ્થિર વસ્તુ આપણને આપણા પરિભ્રમણથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જણાય છે તો એ મહત્વની પ્રવૃત્તિ શીખ્યા તારાઓ કેમ બરાબર કે શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે એની પર આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં તમને ખૂબ જ સમજ પછી તેવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતાજી હવે આપણે ધોરણ 8 માં વિજ્ઞાન વિષયમાં એકમ 17 તારાઓ અને સૂર્યમંડળમાં હતું આપણે આગળ વધી સિદ્ધાર્થ મિત્રો જોઈશું નવી પ્રવૃત્તિ 17.5 જેનું ટાઇટલ છે ધ્રુવનો તારો પોતાના સ્થાનથી ખસતો દેખાતો નથી તેનું કારણ આપણે અહીંયા સમજવાનું છે એક સામાન્ય પ્રયોગ કરીશું કે એક છત્રી લઈશું અને તેને ખોલી નાખવાની છે સફેદ કાગળના લગભગ 10-15 તારાઓ બનાવી દેવાના છે અને ત્યારબાદ એક તારાને છત્રીના વચ્ચેના સળિયાના સ્થાને લગાવો અને બાકીના તારાને કાપડ પર છત્રીના તારના છેડા પર લગાવો આકૃતિ 17.9 જો ધ્રુવનો તારો ખસતો જણાતો નથી આ મુજબ આપણે છત્રી લઈને તેને ખોલી નાખવાની છે અને સફેદ કાગળના લગભગ 10-15 તારાઓ બનાવી દેવાના છે અને એક તારાને છત્રીના વચ્ચેના સળિયાને સ્થાને લગાવી દેવાનું છે અને બાકીના તારાને કાપડ પર છત્રીના તારના છેડા પર લગાવવાનું છે તો આ થયો આકૃતિ 17.9 ધ્રુવનો તારો ખસતો જણાતો નથી હવે ત્યારબાદ હવે છત્રીના વચ્ચેના હાથાને પકડીને ગોળ ફેરવવાનું છે આ રીતે કોઈ એવો તારો છે જે ખસતો ન હોય તેવું લાગતું હોય આ તારો ક્યાં આવેલો છે જો પૃથ્વીના ભ્રમણની ધરી જ્યાં આકાશ સાથે મળી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો શું એ તારો પર સ્થિર જ હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પૂરેપૂરી પ્રવૃત્તિને ધ્યાનમાં લઈશું બરાબર તો અહીંયા આપણે અવલોકનમાં લખી શકાય જો પૃથ્વીના ભ્રમણની ધરી જ્યાં આકાશ સાથે મળી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો તે તારો પણ સ્થિર જ દેખાય અને નિર્ણયમાં લખી શકાય કે ધ્રુવનો તારો પૃથ્વીના ભ્રમણની ધરી પરની દિશામાં આવેલો હોવાથી તે આકાશમાં સ્થિર દેખાય છે એટલે કે ખસતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ થઈ પ્રવૃત્તિ 17.5 આગળ વધીશું હકીકતમાં ધ્રુવના તારા નામનો એક તારો છે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે તે ખસતો જણાતો નથી આકૃતિ 17.10 જુઓ પૃથ્વીની ભ્રમણ કક્ષાની ધરીની નજીક આવેલો ધ્રુવનો તારો જુઓ ધ્યાનથી બરાબર જુઓ ધ્યાનથી પૃથ્વીની ભ્રમણ કક્ષાની ધરીની નજીક આવેલો ધ્રુવનો તારો જુઓ ભ્રમણ કક્ષાની બિલકુલ નજીક આવેલો ધ્રુવનો તારો આ કયો તારો ધ્રુવનો તારો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રવૃત્તિ 17.5 શીખ્યા જેમાં તમને ખૂબ જ ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાયનામાં જય માતાજી